नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखी अत्यार सुधीना मुख्य समाचारों पर। हिल स्टेशन यात्रा धामों में दिवाली पर्व मनाता शहरीजनों। पुणा की झींगणी छोकरी ने मळ्यो हॉलीवुड सीरियल में काम करवानो मौको। विक्रम संवत 2070 ना अंतिम दिवसों दिवाली की शुरुआत थाय। भागमारस, धनतेरस, काली चौदस, दीपावली अने नवा वर्ष 2071 नो प्रारंभ। लाल पांचम सुधी आ त्यौहार उजवाय। जिंदगी ना मानस ना वर गयेला वर्षी अंदर नो हिसाब करवानो समय एटले दीपावली। 2070 मां शू करी अने एनो सारू अने खोटानू सर्वेयू काढवानो समय। पहले तो सर्वेयू काढ़े ज पण जीवन संग्राम मां लोको जे जीवे छे एमने पण आ सर्वेयू काढवानो समय होय छे। आनंदो दिवस लोको नवा नवा फटाकड़ा लावे, नवा कपड़ा लावे, घर ने सजावे, सफाई काम थाय। चोमासा पछीनो दिवस चोमासानी पूर्णाहुति अने दिवाळीना पर्वनो प्रारंभ। एटले स्वाभाविक रीते दिवाळीना पर्वने आवता ज सफाईनु काम शुरू थाय, लोकोना घरनी सफाईनु काम थाय, लोको पोताने घरने सजावे, दीपमालाओ प्रगटावे। अने एक एवी कहेवत छे के बलिराजा ना आ दिवसो गणाय। अने बलिराजाना दिवसोमां स्वाभाविक रीते लक्ष्मीमां ज्यां अजवाळू होय त्यां प्रवेश करे એટલે અમાવાસ્યાના દિવસે લોકો દીપો ભાવી દીપમાળા પ્રગટાવી અને લક્ષ્મીજીનું સ્વાગત કરે છે। સૂર્યકાળ પરિવારની શરૂઆત એક આક્રોશ નામના સાપ્તાહિકથી થઈ। આક્રોશ, સૂર્યકાળ અને પછી એસ લાઈવ વેબ ચેનલ ખૂબ ના ટૂંકા સમયમાં લોકોએ આગળ વધવાનો પ્રયત્ન કર્યો। અમારી નવી પેઢી ખંતથી કામ કરે છે અને એ ખંતથી કામનું પરિણામ એ છે કે આજે અમારા દેશ અને પરદેશમાં પણ એના વાચકો, એના ચાહકો અને એના એના જોનારાઓ છે। આજે દીપાવલીના નવ વર્ષે હું આપ બધાને મારી શુભેચ્છા પાઠવું છું। મારો સહકાર્ય કરો એટલે મારો સ્ટાફ, મારી નવી પેઢી એટલે મારા વિભટમાં રહેનારા નવા માણસો, મારા વાચકો, મારા જાહેર ખબરદાતાઓ અને બધાનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આજથી નવા વર્ષનું જ્યારે પ્રારંભ થશે ત્યારે દરેકનું નવું વર્ષ શુભ નીવડે, મા લક્ષ્મી અમને શુભ આશીર્વાદ આપે, મહાદેવ એમના પર કૃપા વરસાવે એવી મારી મહાદેવને પ્રાર્થના। દિવાળી વેકેશન પડતા શહેરીજનો દિવાળીનું પર્વ માનવા હિલ સ્ટેશનો સહિત તીર્થયાત્રાએ નીકળી પડતા હોય છે। આ અંગે તેઓ અગાઉથી જ આયોજન કરી એસટી બસ, ખાનગી લક્ઝરી કે રેલવે ટિકિટો બુક કરાવી પ્રવાસે જવાના સ્થળે હોટલ કે રિસોર્ટમાં પોતાનું બુકિંગ કરાવી લેતા હોય છે। ગુજરાતમાં આવેલા નજીકના યાત્રાધામો કે હિલ સ્ટેશનો જેવા સાપુતારા, માઉન્ટ આબુ, દીવ સહિતના યાત્રાધામોમાં આબુ અંબાજી, નકોડા, પાવાગઢ, દેલવાડાના દેરા, પાલીતાણા, ચોટીલા, સોમનાથ અને સૌરાષ્ટ્ર દર્શન, ગીર દર્શન સહિત ગાંધીનગર નજીકના જોવાલાયક સ્થળે ઉપડી ગયા હોય છે।
દિવાળીના પર્વને કારણે નજીકના પ્રવાસધામો અને હિલ સ્ટેશનો વહેલાસર બુક થઈ ગયા છે અને તહેવારોની મોસમને કારણે સ્થાનિક હોટલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો અને લક્ઝરી બસ દ્વારા ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. આમ શહેરીજનો દિવાળી પર્વ ઘર આંગણે ઉજવવાને બદલે નજીકના સ્થળોએ પરવડે તે હેતુસર તહેવારોનો આનંદ માણતા હોય છે. તમે ઘણી વખત બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મોમાં ઠીંગણા માણસોને જોયા હશે, પરંતુ ઉનામાં જ એક એવી ઠીંગણી યુવતીને જોઈને તમને આશ્ચર્ય થઈ જશે. આ છોકરીનું નામ જ્યોતિ છે, જેની હાઇટ 2 ફૂટ 7 ઇંચ છે, જેને 2013માં ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. જ્યોતિ ઘરના અનેક કામો કરે છે, જે ઠીંગણી છે તેને ગર્વ છે. मुझे बहुत ज़्यादा खुशी हो रही है क्योंकि हॉलीवुड से मुझे सीरियल के लिए ऑफ़र आया है और आज मैं बहुत ज़्यादा खुश हूँ. और ऐसे ऑफ़र तो बहुत सारे आए हैं और वो भी हॉलीवुड से. किस तरह का किरदार रहने वाला है आपका? उसमें मुझे तो पता नहीं कैसे ये है, कैसे रोल है, और जैसे भी रोल होगा मुझे बहुत अच्छा लगेगा. मैं चाहूँगी कि हॉरर स्टोरी में मुझे भूतनी का रोल मिले. क्यों? क्योंकि मैं जब देखती हूँ तो मुझे डर लगता है, पर लोगों को डराने में मुझे मजा आता है. बॉलीवुड अने हॉलीवुड में अनेक जगह काम करेल छे. ताजेतर में तेने हॉलीवुड नी एक सीरियल में काम करवानो मौको मळ्यो हतो. आ अंगे ज्योति जणावे छे के हूँ अनेक रोल करी चूकी छू, परंतु आ वखते मने हॉलीवुड नी सीरियल में काम करवानो मौको मळे छे, जे मारा माटे आनंदनो समय छे. જેના રોલ વિશે તેણે જણાવ્યું હતું કે આમાં મને લોકોને ડરાવવાનો રોલ મળી શકે છે, જે મને બહુ ગમે છે. હું મારી હાઇટ વિશે ખૂબ ઠીંગણી છું, પરંતુ ખૂબ જ ખુશ છું. પરિવાર સુખ સંપન્ન સમૃદ્ધિમાં વધારો થાય અને આ નગરના પરિવહનમાં એમનો પૂરતો સહયોગ હોય એ શુભેચ્છા છે. ફરી આ નગરના નગરજનોને અમારી નવા વર્ષની શુભેચ્છાઓ. વિક્રમ સંવત 2071નું આવી રહ્યું નવું વર્ષ ગુજરાતના તમામ પ્રજાજનોના જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને પ્રેરણાદાયક નીવડે. જે સ્થાન પર 2070માં હતા એ સ્થાનથી ગુજરાતના દરેક પ્રજાજન, એ વિદ્યાર્થી હોય, યુવાનો હોય, બહેનો હોય, વડીલો હોય, એ બધા જ એક ડગલું આગળ વધે, બધાને જ નિરોગી સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય એ પ્રભુને પ્રાપ્ત. દિવાળીના પર્વ એ અંધકાર પર પ્રકાશના વિજય માટે છે. આ દિવાળીનો તહેવાર ગુજરાતના નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, ગુજરાતનો નાગરિક વૈશ્વિક નાગરિક બને, જે ગુજરાતીમાં પોતાની જે આગવી તાકાત છે એ વિશ્વમાં માર્ગદર્શન માટે બને. આ એ મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ છે, જ્યાં ગુજરાતીઓનું ગૌરવ પુનઃસ્થાપિત થાય. ગુજરાતીઓ પોતે પોતાની લાગણીથી અને ધંધા વ્યાપારથી આગવી સ્મૃતિથી જે રીતે પોતાનું આગવું સ્થાન વિશ્વમાં બનાવ્યું છે, તે જ રીતે એઓ બનાવતા રહે તેવી સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાર્થના સાથે દીપાવલીની ગુજરાતના તમામ નાગરિકોને હું સૂર્યકાંત ચેનલ, ગેસ ચેનલ વતીથી શુભેચ્છા પાઠવું છું.
દિવાળીની અમદાવાદના નગરજનોને શુભકામનાઓ. દિવાળી સુખમય, સમૃદ્ધિમય અને શાંતિમય રીતે આપની પસાર થઈ આવો આગામી વર્ષ અમદાવાદ શહેર માટે સ્વચ્છ અમદાવાદ, ગ્રીન અમદાવાદ બનાવીએ એવા સંકલ્પ સાથે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ. નવા વર્ષની અમદાવાદના નગરજનોને શુભ શુભકામનાઓ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સર્વ ભાઈઓને, વેપારી મિત્રોને મારા દિવાળી અંગેના ખૂબ જ અભિનંદન પાઠવું છું. નૂતન વર્ષ આપ સૌને સુખકારી, સમૃદ્ધિ સાથે સફળ નીવડે એવી મારી અંતરથી પ્રભુને પ્રાર્થના. હિન્દુઓમાં નૂતન વર્ષ કારતક સુદ પડવેથી શરૂ થાય છે, પરંતુ પંજાબ રાજા વિક્રમની યાદમાં આપણે ત્યાં વિક્રમ સંવત શરૂ થયો અને વિક્રમ સંવત મુજબ કારતક મહિનાથી નવા વર્ષની શરૂઆત થાય છે. આ નવા વર્ષે લોકો એકબીજાના વેર ઝેર ભૂલી અને એકબીજાની શુભેચ્છાઓ આપે છે. આજ મુબારક, કાલ મુબારક, સાલ મુબારક, તમને નવા વર્ષનું પહેલું વહેલું વાલ મુબારક. આ દિવસે સવારે મીઠાની ગાંગડી વહેંચવામાં આવે છે. એ વહેંચનારા સબરસ, મીઠાને સબરસ કહે છે, કારણ કે રસોઈ ગમે એટલી સારી હોય પણ મીઠું ન હોય તો એમાં કોઈ સ્વાદ આવતો નથી. તો એ સબરસને વહેંચવાની પ્રથા છે. બધાની અંદર ભરી જવાની મંગલ કામના આમાં જોવા મળે છે. નૂતન વર્ષે ભગવાનને પ્રાર્થના એ કરવાની કે ભગવાન, નૂતન વર્ષે મને ચેતનવંતા માણસોની વચ્ચે જીવવાની તક આપજે, નકારાત્મક અને વાંક દેખા માણસોથી દૂર રાખજે, કોઈ ટીકાઓ કે નિંદાનો વરસાદ વરસાવે ત્યારે ક્ષમતાથી એને જીરવી લેવાની પ્રભુ શક્તિ આપજે. સુતેલી છે જે માનવતા, હું એને સાદ આપું છું. તમે છો એક માનવ, એની તમને યાદ આપું છું. જુઓ કંઈ હોશમાં આવો, દિલોમાં રોશની લાવો, શુભેચ્છા સાથ નવા વર્ષની મુબારકબાદ આપું છું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ગતિવિધિ માટે આપની હાલ સારા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.